મોદી સ્ટેડિયમની સુરક્ષા માટે એજન્સી એલર્ટ વર્લ્ડ કપ મેચમાં ખાલીસ્તાનીઓને ધમકી પછી ગુજરાત પોલીસ કેન્દ્રીય એજન્સીઓની મદદ માંગી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાલિસ્તાની સમર્થકો પોતાના ઝંડા સાથે ઘુસીને પોતાનો મનસુબો પૂરો પાડશે એવો પ્રી રેકોર્ડેડ મેસેજ તો કર્યો હતો આ બધાની વચ્ચે જ્યારે દેશની સુરક્ષાની વાત આવે ત્યારે કોઈ પણ આતંકવાદીને ઘૂંટણીયા પાડવા માટે તપાસ એજન્સીઓ એક બનીને કામ કરી રહી છે એનું ઉદાહરણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે અમદાવાદ સાયબર ક્રાઇમે ખાલિસ્તાની સમર્થક પન્નુ સામે પોલીસ ફરિયાદ નોંધી છે હવે આ કેસમાં સાયબર ક્રાઇમની સાથે દેશની ટોચની એજન્સી સાથે મળીને કામ કરશે જેમાં એનઆઈએ રો સેન્ટ્રલ લાઈબી પણ જોડાશે જે માટે સત્તાવાર કામગીરી શરૂ થઈ ગઈ છે આ અંગે સાયબર ક્રાઈમ ના ડીસીપી અજીત રાજયા જણાવ્યું હતું કે સેન્ટ્રલ એજન્સીઓ સાયબર ક્રાઈમ સાથે મળીને કામ કરશે તમામ કોલ વિદેશથી ધરતી પરથી થયા હતા ભારતમાં આગામી દિવસોમાં ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે આ વર્લ્ડ કપ પર ખાલિસ્તાની સમર્થક રેકોર્ડેડ કોલ કરાવીને પોતાનો ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો આ તમામ કોલ વિદેશની ધરતી પરથી થયા હતા અને એની પાછળ આતંકવાદીઓનો ખૂબ જ ખરાબ મનસુબો હોય એવી શક્યતાના આધારે કોઈ પણ કચાશ છોડવામાં ન આવે એ માટે દેશની સુરક્ષા એજન્સીઓ કમર કસી લીધી છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે